જય મુરલીધર. મિત્રો, તમને બધાને ખબર જ છે કે હમણાં એક વિવાદ ચાલી રહ્યો હતો કે સ્વામિનારાયણના સ્વામીએ આપણા ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી કરેલી હતી. તો મારે ખરેખર આ વિડીયો નહોતો બનાવવો, પણ જેમ આપણે ભગવાનના ભક્તો છે તો એમના એ ભક્તો તો હશે જ. એવા બે ભાઈઓ નામે યુટ્યુબ પર વિડીયો જોયેલા એટલે આ વિડીયો બનાવું છું. અને એમાં એક ભાઈ એવું કહે છે કે તમે લોકો સ્વામિનારાયણના સ્વામી પાસે એનું અપમાન કરીને કે એની પાસે માફી મંગાવીને તમે લોકો સાબિત શું કરવા માગો છો કે ખરેખર તમારી લાગણી દુભાણી છે એમ. અને એ એવું કહે છે કે ભાઈ, તમે લોકો જ્યારે બીજા કોઈ ભગવાન વિશે બોલે છે તો ત્યારે તમે લોકો કેમ નથી બોલતા? તો ભાઈ, જ્યારે પણ હિન્દુ ધર્મ વિશે કોઈ પણ બોલે છે ને ત્યારે એનો વિરોધ થાય જ છે, સમજણ ને? એ બધાને ખબર જ છે. અને તમે એવું કહો છો કે ભાઈ, કેમ કે આ અભદ્ર ટિપ્પણી વિશે એવા એટલા એક બે કલાકારો પણ બોલેલા, તો તમે એવું કહો છો કે ભાઈ કલાકારો પણ એવું કહે છે સ્ટેજ પર કોઈનું સન્માન ન કરી શકો તો તમે કોઈનું અપમાન ન કરો એમ, એવું એ ભાઈનું કહેવાનું છે. તો મારે એવું કહેવું છે કે આવા સ્વામીને સ્ટેજ પર સન્માન કરવાનું, ખરેખર આવા સ્વામીને સન્માન કરવાનું હશે ભાઈ? અને એવું કહે છે કે ભાઈ, તમે કોઈને સલાહ સારી આપો કે ભાઈ બગીચો સારો રાખો તો કોઈ ઓલું આવશે. તો ભાઈ, અમે એવા વિડીયો જોયા હે સ્વામીના કે જેના બગીચા એ સારા નથી હોતા ને કોઈ ઓલું આવે છે. બોલો, એવા વિડીયો આપણે જોયેલા છે બધાને. અને પાછા એવું કહે છે કે ભાઈ, આવા મુદ્દા પર તો બધા જાતિવાદ ઊભો કરેલો છે કે ભાઈ સ્વામિનારાયણના સ્વામીઓ તો વધુસર પટેલ જ હોય છે. તો ભાઈ, મેં એવા કોઈનો વિરોધ કરતાં મેં નથી સાંભળેલું કે ભાઈ કોઈ એવા વિરોધ કરે છે કે સ્વામિનારાયણના સ્વામી તો પટેલ જ હોય છે. એ તમે ઊભો કરો છો બરાબર, તમે આ મુદ્દો ઢાંકવા માટે તમે બીજો મુદ્દો ઊભો કરો છો, એટલે જાતિવાદ તમે ઊભો કરો છો બરાબર. અને તમે એવું કરો છો કે ભાઈ ભગવા ધારણ કરેલા હોય તેનાથી કાંઈ પણ ભૂલ થાય તો એને માફ કરી દેવા, કેમ કે ઘરની વાત ઘરમાં રહી. અરે વાહ, આવું બોલી જાય બરાબર, અને એને માફ કરી દેવા. ભાઈ, એની જગ્યાએ કોઈ પણ હશે ને તો એને એનો વિરોધ તો કરવો જ પડે. અને ખરેખર તો હું એમ કહું કે આપણે ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ. અને આપણે જેમ ઘરમાં બે ભાઈ હોય અને એક ભાઈ ભૂલ કરે તો કેમ આપણે એનો ખરેડો કરીએ? તો એમ જે લોકો આવું બોલે ને એનો એકવાર છે ને ખરેડો કરી નાખાય, એટલે ઘરની વાત છે ને ઘરમાં રહી, આવા છે ને બીજા કોઈ ઊભા ન થાય બરાબર. એ એવું કહે છે કે ભાઈ, જ્યારે ગાયું કતલખાને જાય છે તો ત્યારે તમારી લાગણી નથી દુભાતી, જ્યારે ગાયુંમાં લંપી વાયરસ આવ્યો તો ત્યારે તમને દુઃખ ન થયું. તો એ એવું એવું બોલે છે, ઘણું બધું બોલે છે. તો એને મારે એટલું કહેવું છે, એ ભાઈ સમજી જશે કે ભાઈ, એક કૂતરો હોય ને એ ગાડા નીચે જતો હોય ને તો એને એવું લાગે કે ગાડાનો આખો ભાર છે ને મારી ઉપર છે, સમજણો? એ એવું સમજીને ચાલે, ખરેખર એવું નથી હોતું, સમજણો? એટલે કહેવાનું ખાલી એટલું છે કે ભાઈ, બધાથી જેટલું થાય છે ને એટલું લોકો કરેલું જ છે બરાબર. અને જ્યાં બધાને દુઃખ થયું છે ને ત્યાં બધાએ એનો વિરોધ કરેલો છે, એટલે ખોટું રહેવા દે ભાઈ. અને આ તો બસ એક એના વિડીયો જોઈને તો એવું લાગ્યું હતું કે બસ માર્કેટમાં હાલી જવું હોય એના જેવું હતું, એટલે શાંતિ રાખો તો વધારે સારું. મેં એક બીજા ભાઈનો વિડીયો જોયો, એ એના વિડીયોમાં એવું કહે છે કે સ્વામિનારાયણના સ્વામી જે બોલ્યા એ ખોટું છે, પણ તમે લોકો ન્યાય કરો ને તો સરખો કરો એમ, કે ભાઈ જ્યારે સ્વામિનારાયણના સ્વામીઓ કંઈ પણ બોલે તો તમે લોકો તરત જ મેદાનમાં આવી જાઓ છો, જ્યારે બીજા કોઈ બોલે તો તમે મેદાનમાં નથી આવતા. એ એના વિડીયોમાં એવું કહે છે કે જ્યારે મોરારી બાપુ બોલેલા ત્યારે તમે લોકો મેદાનમાં નહોતા આવ્યા, ત્યારે તમે ક્યાં ગયા હતા એમ, એવું એ એના વિડીયોમાં વારંવાર બોલે છે. તો મારી ભાઈને ખાલી એટલું કહેવું છે કે ભાઈ, જ્યારે મોરારી બાપુ બોલ્યા હતા ને ત્યારે એનો વિરોધ કરવામાં આવેલો, એટલે ખોટી રહેવા દો. તમને ન ખબર તો બે પાંચ જણાને પૂછો કે ત્યારે એ મોરારી બાપુ બોલ્યા હતા ત્યારે એનો વિરોધ કરવામાં આવેલો હતો અને એણે એની ભૂલ સ્વીકારેલી છે. એટલે બે પાંચ જણાને પૂછો, પછી વિડીયામાં હાથ જોડો ને એવા પેતરા કરજો. અને પાછા એવું કહે છે કે ભાઈ, મારી બાજુમાં એક સંત હતા કે ભાઈ, એ અન્નક્ષેત્ર ચલાવતા હતા, પછી અમુક ટાઈમ પછી અન્નક્ષેત્ર બંધ કરી અને પોતે બંગલા લઈ લીધા એમ, એટલે પોતાનું કરી લીધું એણે, એવું એના વિડીયોમાં બોલે છે. તો મારે એટલું કહેવું છે કે તો સ્વામિનારાયણના સ્વામીઓ તો બંગલામાં જ રહે છે, એને તમે શું કહેશો? એ તો મોટી મોટી ગાડીમાં જ ફરે છે, તો એને તમે શું કહેશો? એને એમ કહેવાનું કે પોતે એને પોતાનું કરી લીધું. અને મંદિરોમાં જાય તો પ્રસાદી લેવી હોય ને ભાઈ તો એ પૈસા દેવા પડે બરાબર. એટલે ખોટી રહેવા દો, ખાલી ખોટી મોઢામાં આંગળી નાખીને છે ને ન બોલાવો બરાબર. અને જે અત્યારે આ વિરોધ ચાલી રહ્યો છે ને, તો કોઈ સમુદાયને કે કોઈ ધર્મને ટાર્ગેટ કોઈ કર્યો જ નથી, બધાએ જે 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 બોલેલા છે ને એને ટાર્ગેટ કરેલો છે. એટલે ખોટી ઉક્તિ માથે લેવી નહીં બરાબર ને. જય મુરલીધર. અને આવા જે વિડીયો ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એના વિડીયો આવે છે ને, તો એવા એકાદ વિડીયો નથી, એવા ઘણા વિડીયો છે કે જે સ્વામિનારાયણના સ્વામીઓ છે ને એ ભગવાન વિશે એવી અભદ્ર ટિપ્પણી કરે છે. એ બધાને ખબર જ છે
એટલે ખોટી તમારા વિડીયોમાં એવો દેખાવ ન કરો. અને અમે કોઈ તમારા સમુદાયને નીચો નથી દેખાડતા કે તમારા સમુદાય વિશે એવું કંઈ બોલતા નથી, તો તમે લોકો શું કામ એમ ભગવાન વિશે એવું ખરાબ બોલો છો? તમે તમે તમને જે સ્વીકાર છે એમાં તમે ખુશ રહ્યો, અમને જે સ્વીકારીએ છીએ અમે એમાં ખુશ છીએ. સંસ્કૃતિના દજાગરા હોવા જ ન જોઈએ. ભગવા ધારણ કરેલા કોઈ ભી સ્વામી કે સંતો દ્વારા સનાતન સંસ્કૃતિ નું અપમાન હોવું જ ના જોઈએ. પણ એ સ્વામીએ માફી માંગી લીધેલી છે. પણ અમુક કથાકારો, કલાકારો, સંતો ખોટી ટીઆરપી લેવા માટે ઘણો વિરોધ કરી રહ્યા છે. જૂના 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 લોકો સોશિયલ મીડિયા પર વિડીયો લાવે છે, સ્વામીને દારૂ પીતા બતાવે છે, કે જેણે ભી ભગવો ધારણ કરેલો હોય ને બરોબર એને વધારે અપમાન ના કરો. માફી મંગાવીને તમે શું સાબિત કરવા માંગો છો? તમારી લાગણી દુભાણી એમ? તો લાગણી તો આપણે નુપુર શર્માના વિવાદ સમયે એક મૌલવીએ ભગવાન મહાદેવના શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી. ચિત્રકાર એમ એફ હુસેન આપણા દેવી દેવતાઓના નગ્ન તસવીરો બનાવે છે. જેહાદી મુનાવર ફારૂકી એની કોમેડીમાં અવારનવાર પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ ભગવાનનો મજાક ઉડાડે છે. ત્યારે તમારી લાગણી નથી દુભાતી? ત્યારે તમારી લાગણીઓ ક્યાં ગઈ હોય છે? આપણા હિન્દુ ધર્મની પૂજાતી ગૌ માતા રોજે કતલખાને કપાય છે, ત્યારે તમારી લાગણીઓ નથી દુભાતી? અને એક કલાકાર તો મીડિયાની સામે ભાષણ આપે છે, સ્વામી તમે સુધરી જાજો. અરે ભાઈ, તમે તમે સ્ટેજ પરથી કોઈ દિવસ કોઈ મહાપુરુષોનું સન્માન નથી કરી શક્યા. તમે સ્ટેજ પરથી મહાપુરુષોના અપમાન કરો છો. અને આજના યુવાઓને સારી વાત શીખડાવવાને બદલે બગીચો સારો રાખજે, કોયલ તો આવશે જ, આવા આવા શબ્દનો ઉચ્ચાર કરો છો, તમને શરમ આવી જોઈએ. અને આ સ્વામીના મુદ્દાને ઘણા લોકોએ તો આ સ્વામીના મુદ્દાને એક જાતિવાદી મુદ્દો બનાવી દીધો. ઘણા લોકોનું કેવું એમ છે કે સ્વામીઓ મોસ્ટ ઓફ પટેલ સમાજમાંથી જ હોય છે. બરોબર, ના જ બોલાય, કોઈ દેવી દેવતાનું અપમાન ના કરાય હું માનું છું. બરોબર છે, તો તમે તરત મેદાનમાં આવો છો, મીડિયામાં આવી જાઓ, મોટી મોટી વાતો કરો કે આ સનાતન ધર્મનું અપમાન છે, આમ છે. તો સનાતન ધર્મનું ભાઈ અપમાન જ છે. બરોબર, તો તમે 2 વર્ષ પહેલા ક્યાં, તમને ખબર નથી? આ હું તમને યાદી અપાવું. 2 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણને હું ખરાબ બોલ્યા હતા, મોરારી બાપુ બલરામજીનું બોલ્યા હતા, 24 કલાક બલરામજી દારૂ પીતા હતા. હવે ત્યાં લખ્યું છે, એ વખતે તમે કેમ કેમ મીડિયામાં ના આવ્યા કે કોઈ મોબાઈલમાં કોઈ પ્રત્યુત્તર ના આવ્યા? અત્યારે બધા વાંહે પડી જાઓ છો, આદુ ખાઈ. આ શોભે છે, સંતને શોભતું નથી. મારે એ કહેવું છે તમને કે જો તમે સનાતનની બહુ મોટી, બધાને ખબર જ છે સનાતન જેટલા હિન્દુઓ છીએ ને આપણે બધા સનાતની જ છીએ, એટલે હું તમને મહેરબાની કરીને કહું છું કે આવા જે વિડીયો વાયરલ કરે છે ને, પહેલી વાત તો એનો વિરોધ કરો તમે. કટિંગ કરીને કરીને વિડીયો, અને આપણી લાયક જ શું છે ભાઈ? આપણી લાયક જ છે કોઈને સજા કરવાનું, આમ કરવાનું? ઘણા અત્યારે મેસેજ કરે છે ભગવાનના વિશે બોલાવીને કરવી જ જોઈએ, પણ તો ભાઈ ન્યાય હરખો કરો ને. મોરારી બાપુ બોલ્યા ત્યારે તમે કેમ એ કંઈ મેદાનમાં ના આવ્યા કે ભાઈ આ બલરામજીનું બોલ્યા, હવે એને સજા કરો એમ? એ વખતે તો તમે એમ કહેતા હતા કે એમનું બાપુનું અપમાન થયું, એમને ગમતું નથી. વહીવટ કરો તો હમો વહીવટ કરો. સ્વામિનારાયણ ભગવાન વિશે જમતમ બોલો છો અને તમને સનાતન ધર્મની બહુ મોટી મોટી વાતો કરો છો. બરોબર, પોતાની વાવવા માટે તો ન્યાય કરવો હોય તો હરખો કરો ને. મોરારી બાપુ બોલ્યા ત્યારે તમે કેમ ક્યાં જતા હતા? એવા સાધુ છે એમાં, તમે ઘણા સાધુ એવું બોલેલા છે કે આ બધા દુકાન ખોલીને બેસી ગયા છે સ્વામિનારાયણ વાળાને, આમ છે ને. બરોબર, તમારી જોડે કંઈ લેવા આવ્યા છે દુકાન ખોલીને? તો મારી જોડે 2-3 એવા પૂપ છે કે જે અન્નક્ષેત્ર નામે આવ્યા. મારે એક સાધુ આવેલા કે મારે અન્નક્ષેત્ર ખોલવું છે ને, આમ છે. બરોબર, અને એ સાધુએ ઉઘરાણું કર્યું, આ 10-12 વર્ષ પહેલાંની વાત છે, ઉઘરાણું કર્યું, પૈસો ભેગો કર્યો, આશ્રમ ઘર નહોતું એટલે એમને પહેલાં થોડાક ટાઈમ રહ્યા, અને પછી થોડાક ટાઈમ પછી આખો આશ્રમ ભાવાયો ને વેચીને અત્યારે પોતાનો બંગલો લઈ લીધો. તો આ શું છે? જોયું ને, એટલે કહેવાનું ખાલી એટલું છે કે ભાઈ ખોટે ખોટી ઉઠતી માથે લ્યોમાં, અને બાકી પહેલાં તમે લોકો તમારાને સુધારો, પછી બીજા ઉપર આંગળી ચીંધો. બાકી આવા સ્વામિનારાયણના સ્વામી 2-4 છે ને, એ આખો સમુદાય બદનામ કરશે. બરોબર, એટલે જે લોકો આવા છે ને એને પહેલાં સુધારો, તો આવા લોકોને કાઢો, પછી તમે લોકો બોલો. આ તો ખપ ખપ કરતા ધોળા આવ્યા એના જેવું થયું. એટલે ભાઈ શાંતિ રાખો.